नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 માં વર્ગ અને વર્ગમૂળમાં આગળ સ્વાધ્યાય 6.4 શીખીશું. એનો દાખલા નંબર 1, નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. અહીંયા આગળ જે સંખ્યા આપી છે એનું ભાગાકારની રીતે તમારે વર્ગમૂળ શોધવાનું રહેશે. તો અહીંયા આગળ સૌપ્રથમ તમારે શું કરવાનું, તો કે આ જે સંખ્યા છે 2304 એની બે બેની જોડ બનાવવાની, તો 04 અને 23 આ રીતના બનશે. ચાર આ એક અને આ એક અને પછી એનો ભાગાકાર કરવાનો. અહીંયા આગળ આપણે સાદી રીતે જે ભાગાકાર કરે છે એનાથી સેટ થોડું અલગ છે. અહીંયા 2304, તો અહીંયા પહેલા 23 છે, તો હવે કઈ સંખ્યા વડે આપણે ભાગ ચલાવીશું, તો કે એવી સંખ્યા લેવાની જેનો વર્ગ કરતાં 23 કરતાં મોટી સંખ્યા ના હોવી જોઈએ. અહીંયા આગળ આપણે દરેક સંખ્યાના વર્ગ લખેલા છે એથી દસ સુધી. તો અહીંયા આગળ 4 નો વર્ગ કરીએ તો આપણને કેટલા મળે છે, 16. જ્યારે 5 નો વર્ગ કરીએ તો 25. તો આપણે 5 ના લઈ શકીએ કારણ કે 25 એ 23 કરતા મોટા થઈ જશે. તો આપણે કેટલા લઈશું, 4 નો વર્ગ કરતા જે 16 મળે છે એ. તો અહીંયા કઈ સંખ્યા લઈશું, 4. 4 4 16. 23 માંથી 16 બાદ કરવાનું, તો કેટલી સંખ્યા મળશે, 7. હવે જેમ આપણે સાદી રીતમાં ભાગાકારમાં જેમ નીચે સંખ્યા ઉતારે એમ આ સંખ્યા નીચે ઉતારી લેવાની, 04. એટલે કેટલા થયા, 704. હવે અહીંયા આગળ આ જે ભાજક છે એને બમણા કરી દેવાના, તો 4 વત્તા 4 કેટલા આવે, 8. અને જમણી બાજુ ખાલી જગ્યા રાખવાની. તો અહીંયા આગળ એવી સંખ્યા લેવાની જેનો ગુણાકાર કરતા 704 આન્સર આવે. તો અહીંયા આગળ 704માં એકમનો અંક કયો છે, 4. તો હવે અહીંયા આગળ એકમનો અંક 4 સેમાં સમા આવે છે, તો એક તો 2 નો વર્ગ કરતા કેટલા મળે છે, 4, અને 8 નો વર્ગ કરતા 64. તો 64માં પણ એકમનો અંક 4 છે. તો એક 2 અને એક 8, આ બે સંખ્યા છે, એમાંથી કોઈ પણ એક સંખ્યા અહીંયા આગળ આવશે. તો આપણે પહેલા 2 વડે ચેક કરીએ, તો અહીંયા આગળ 2 લખીએ તો કેટલા થશે, 82 થશે. 82 × 2, 82 × 2 કરો અને 704 આવે તો તમારે અહીંયા 2 મૂકી દેવાના. પણ આપણે જોઈએ તો 2 × 2 4 અને 2 × 8 16, 164 આવે જે નહીં થાય. હવે 8 વડે ચેક કરવાનું, તો 88 × 8, તો ઇથ્યુ 64 એટલે મધી ચડી 6, ઇથ્યુ 64 અને 6 70, તો આયા આપણે 704. તો હવે અહીંયા કઈ સંખ્યા આવશે, તો કે 8. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 મૂકશો ત્યારે તમને 704 આન્સર મળશે. અહીંયા 6 0 આવી જોઈએ. તો આ જે સંખ્યા મળી ત્યાં તો શું થશે, વર્ગમૂળ 2304 નું વર્ગમૂળ કરતા કેટલો આન્સર આવે, 48. કેટલો આન્સર આવશે, 48. બરાબર એ જ રીતે દાખલા નંબર આગળ બીજો દાખલો જોઈએ, દાખલા નંબર 2. નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળ તરીકે આપતી સંખ્યામાં કેટલા અંક હશે તે તમારે જણાવવાનું છે. અહીંયા જે સંખ્યાઓ આપી છે એનું વર્ગમૂળ કરતાં જે સંખ્યા મળે એમાં કેટલા અંક હશે, માત્ર તમારે અંકની સંખ્યા એની કહેવાની છે, પણ કોઈ પણ ગણતરી કર્યા વગર એ સંખ્યા તમારે જણાવવાની રહેશે. તો અહીંયા આગળ સૌ પ્રથમ સંખ્યા છે 64. એને આપણે કોઈ પણ ગણતરી વગર કર્યા વગર કઈ રીતના કહીશું, તો કે અહીંયા આગળ 2 બેની જોડી બનાવે, તો અહીંયા આગળ એક જ જોડી બને છે, આ 64માં એક જ જોડી બનશે. માટે આની અંદર સંખ્યા કેટલી છે, અંકોની સંખ્યા, તો કે 1. વર્ગમૂળ કરતા કેટલા અંક મળશે, વર્ગમૂળ કરતા 1 અંક મળશે. બરાબર એ જ રીતના આગળ 4482માં 2 જોડી મળશે, તો કેટલા અંક મળશે આપણને, 2. કેટલા અંક હશે, 2. એ જ રીતે અહીંયા આગળ 144 આમાં 1 જોડી બનશે, અને આમાં 1 આ 1 કેટલા રહેશે પણ એ પણ આપણે જોડી છે એમ માની લેવાનું, તો કેટલા અંક હશે આમાં પણ 2 અંક. કેટલા અંક મળશે, વર્ગમૂળ કરતા 2. ત્યારબાદ આ સંખ્યામાં જોઈએ તો અહીંયા આગળ કેટલી પેર બનશે, 1 2 અને 3, માટે અહીંયા કેટલા અંક હશે, વર્ગમૂળ કરતા 3. વર્ગમૂળ કરતા કેટલા અંકો મળશે આમાં, આ સંખ્યાને વર્ગમૂળ કરીએ કેટલા અંકો હશે, 3. આ રીતના તમારે દાખલા કરવાના રહેશે.
रेस्ट विद दैट।